ولكن يقولون ان મારું નામ ભાવેશભાઈ જાલાવડિયા બનાવ એવો છે અમારી સોસાયટી પટેલ કોલોની 1 પટેલ કોલોની 2 પટેલ કોલોની 3 એવી એક સોસાયટી પેક સોસાયટી આવેલી છે જે માયણી ચોકની બાજુમાં આવેલી છે ત્યાં એક હોસ્ટેલ હતી હોસ્ટેલ જ વર્ષો થયા છે અમે એમ નથી કહેતા કે હોસ્ટેલ નથી હોસ્ટેલ વર્ષો થયા હતી પણ ક્યારેય એનો ગેટ આ બાજુ મૂકેલ હતો નહીં પણ જ્યારથી આ નવી હમણાં સેલ કરીને લીધેલી છે એક ભાઈએ હવે એ ભાઈનું નામ તો મને બહુ ખ્યાલ નથી માલિક લગભગ કલ્પેશભાઈ વસોયા કરીને છે એને એ હોસ્ટેલ લીધેલી છે એટલે અહીંયા એને ગેટ મૂક્યો તો પહેલાં તો એને દબાણ કર્યું હતું સાર્વજનિકનું જેની અરજી અમે બધાય સોસાયટીએ એક કલેક્ટરને આપેલી છે એક ટીપી શાખામાં આપેલી છે અને આપણે મેયર સાહેબને પણ આપેલી છે અને ત્રણ વખત અમે અહીંયા રજૂઆત કરવા ગયેલા છીએ તે પછી તોય છતાં નહોતા મહિના પછી સોસાયટીએ એકઠા કરીને એ દબાણ હટાવ્યું સરકારી માણસો કોઈ આવ્યા નહોતા એના માટે હવે એ સાહેબની શું અહીંયા ઉપર પહેચાન છે કે શું એને અહીંયા વહીવટ કરો છે ખબર નથી અત્યારે ઓલરેડી એક માળે મારે ખ્યાલ મુજબ અનલીગલી હશે એવું મને દેખાય છે કારણ કે આપણે ચાર પાંચ માળ કરી તો પાર્કિંગ હોવું ફરજિયાત છે જે એમાં છે જ નહીં પાર્કિંગ અને આ સોસાયટીનો સાર્વજનિક પ્લોટ છે એ અમે એને કીધું કે સાર્વજનિકમાં કોઈ પણ પ્રકારનો ગેટ પર્સનલી હાલ માટે ના મૂકી શકીએ એના માટે અમે આજે લોકોએ બે ત્રણ મહિનાથી આ પ્રોબ્લેમ હાલતો હતો એ પ્રોબ્લેમ માટે અમે એને અમારી સોસાયટીની એક કેબિન છે એના ગેટ પાસે અડી રાખી દીધી તો આજે લોકોએ રોંઢે હટાવી દીધી કારણ કે સોસાયટીમાં બધાય પોતપોતાના કામે ગયા હોય પાછળથી આ લોકોએ હટાવી દીધી છે એટલે સાંજે બધા ભેગા થયા હતા કે ભાઈ આપણે શાંતિથી પાછી મૂકી દઈ એટલે એ મૂકવા માટે અમે ભેગા થયા હતા જ્યાં મૂકવા ગયા ત્યારે એ લોકોના માણસો બોલાવેલા હતા એ લોકો પાસે હથિયાર હતા હોસ્ટેલમાં બરાબર છે હોસ્ટેલના માલિક કે કોઈ નહોતું હવે કોણ અને અન્ય વ્યક્તિઓ બધા હતા એને બોલાવેલા હતા કે શું હતું એ પછી એ લોકોનો વિષય છે પણ એ લોકો પાસે ટોટલ હથિયાર હતા છરી હતી તલવાર હતી ધોકા હતા પાઇપ હતો તગારા હતા અને ખિલાડીના સળિયા હતા જે જેમ આવે એમ ઘા કરતા હતા અને એમાં અમારી એક સોસાયટીના વૃદ્ધ વ્યક્તિ જે સાઈડમાં ઊભા હતા એને માથામાં ઈજા થઈ ગઈ છે એને દાખલ કરવામાં આવ્યા છે હજી ડૉક્ટરનું કોઈ પણ પ્રકારનું જજમેન્ટ આવ્યું નથી કે એને કેવું છે પણ હજી જજમેન્ટ આવશે ત્યારે અમે તમને કદાચ આવશો તો તમને કહેશું કે આવું જજમેન્ટ આવ્યું છે ડૉક્ટરનું અને અત્યારે બીજા જે હોસ્ટેલના તો કોઈ એમાં છે જ નહીં બીજા આવી ગયા તાને પ્રવૃત્તિ બોલાવી અંદાજો એ 15-20 જણા તો હશે બંને આવું મારા ખ્યાલ જાવ કલાક પહેલાં એટલે અત્યારે વાગ્યા છે 9:30 આસપાસ 9:30-10 નહીં કોઈ અમે રિક્વેસ્ટ કરીને બંધ કરવા જ ગયા હતા તમારે જ્યાં દોડું ત્યાં દોડ્યો ગેટ રહેશે એવા શબ્દો બે વ્યક્તિ અને બે ફાર્મ ગાયરું બોલ્યા છે બહિરાવો હતા તો આના માટે અમે બોલાવ્યા હતા ત્યારે અમને આવી રીતના કહી દીધો આ શબ્દ રજૂઆત બધે કરેલી છે કલેક્ટર માં છે મેયર પાસે છે અને ટીપી શાખામાં પણ છે આપણી પાસે એનું રાઇટિંગ છે બીજે મૂકી દીધી અને આજે જેન્ટ્સ એને મૂકવા માટે બધા એકઠા થયા હતા 9 વાગે એટલે 9:30 મીટિંગ હતી એ લોકોએ ઉપરથી કેબિન મૂકવા ગયા ઉપરથી પાણા અને હથિયારો બધાય તલવાર ને ચાકા અને લોખંડના સળિયા ને બધું હતું એની પાસે એના મીંડા ઘા કરવા ઉપરથી એમ એક વ્યક્તિને લાગી ગયું અત્યારે સિરિયસ છે હોસ્પિટલે છે પણ તો એ લોકો અમે પાછી કીધું તો લેડીઝ સામે ગારો બોલતા હતા જેમ આવે એમ બોલતા હતા એ લોકો એમ અગાઉ અમે બધે કલેક્ટર ઓફિસે અને બધે અમે અરજી કરેલી જ હતી કારણ કે એને આ કોર્પોરેટ આ છે આપણે જમીન જગ્યા સાર્વજનિક પ્લોટ છે એમાં એ લોકોની જગ્યા નહોતી એને બાંધકામ કર્યું હતું વધારે એના માટે અમે અરજી કરી હતી એમાં તે પછી એને દિવાલ પાડી નાખીને બધું કર્યું અને નવનીતભાઈ કરીને માલાણી છે અને કલ્પેશભાઈ વસોયા એ બે પાર્ટનર છે ગેલેક્સી છે ગેલેક્સી હોસ્ટેલ છે અને લેડીઝ અહીંયા રોંડે છોકરાઓને રમાડવા પ્લોટ છે એટલે રમાડવા આવતા હોય અમે બધાય તો એ લોકો ઉપરથી કેમેરાથી વિડીયો ઉતારે છે અને પાછા અમે કંઈ કે એવું ન કરો તો એમ કે અમે વિડીયો વાયરલ કરી દઈશું એમ અને બેઠા હોય તો આખું મારે એને એવી રીતના કરે એમ છેડતી લેડીઝની બહુ કરે છે.
માં ફરિયાદ કરી હતી અમે, પણ ઈ કઈ ઈ લોકો કઈ ધ્યાન ન આપતા નહોતા. ઈ કે તમારી રીતે તમે લડો એટલે અમારી રીતે અમે લડતા હતા, પણ તોય વધારે મારતા હતા. આજકાલ તો તલવારથી માર્યા. એક રૂઢને થી એને લાગ્યું, એ સિરિયસ છે, અને બીજા પાંચ વ્યક્તિને લાગ્યું છે. તો એ ઈ બધા હોસ્પિટલે જ છે, અને અત્યારે તો ગાયરું બહુ જ દીધી એને, અને લેડીઝને હોતી મારી, ચાર પાંચ લેડીઝને માર્યું. મે જી સત્સંગની વસ્તુ ને બધું રાખતા ને ઈ કે મીન સવારે હટાવી 9:30 અમને જાણ થઈ. પછી અમે સાંજે જેન્ટ્સની વાત કરી કે આવી રીતના થયું એટલે બધા મીટિંગ કરી. તો જે અમે જોવા જે જતા હતા ને ત્યાં એ લોકો મંડા પથ્થર ને લાકડા ને તલવારો ને ઉલારવા. મારા સસરાને લાગ્યું છે ને બીજા સોસાયટીના 5-6 જણાને લાગેલું છે. હવે એ તો અમે કહીએ આમ બધાય હોય એમ 5-6 મહિનાથી હાલે છે. જ્યાંથી આ હોસ્ટેલ વેચી હે ને ત્યાંથી ના ચાલુ થયું છે. અમે લેડીઝ પૂજવા જઈએ ને ત્યારે એ લોકો ઈશારા કરે, સીટીયું મારે છે, ફાંકીના કાગળિયા નાખીએ, દારૂ હોતે આવે છે, અહીંયા બોટલ ઉલરતી હોય છે. અહીંયા અમે આમ સોસાયટીની લેડીઝ ખાલી લડી છીએ, કે રજૂઆત નહોતી કરી.